हेलो स्टूडेंट्स, तो हवे आजे आपणे चैप्टर 4 नो टॉपिक नंबर 4.7 लईए छीए। एम्पियर नो सर्किटल नो नियम अने तेना उपयोग। जेवी रीतना चैप्टर 1 नी अंदर गाउस नो नियम अने तेना उपयोगो जेटलू अगत्यनु हतु एटलू ज अगत्य आ एम्पियर नो सर्किटल नो नियम अने तेना उपयोगो छे। बराबर, तो शू छे एम्पियर नो सर्किटल नो नियम? तो आपणे जो एवी सपाटी लेवानी कि जेनी सीमा मुक्त होय। धारो के मैं आवी रीतना एक सपाटी लीधी कि जेनी जे सीमा छे केवी छे? मुक्त। आमाथी धारो के प्रवाह वहे छे, एमाथी आई जेटलो प्रवाह वहे छे। तो हवे आ जे मुक्त सपाटी छे ए मुक्त सपाटी नो कोई एक सूक्ष्म खंड लई लो, एक खंड नो कही दो डीएल, सूक्ष्म खंड डीएल। हवे प्रवाह आम वहे छे एटले चुंबकीय क्षेत्र, आम जो जमणा हाथनो अंगूठानो नियम वापरवानो कि प्रवाहनी दिशा अंगूठामां राखो तो आंगळીઓની दिशा ए चुंबकीय क्षेत्रनी दिशा दर्शावे छे। तो प्रवाह आम जाए तो चुंबकीय क्षेत्र आ जे वर्तुळाकार परिघ छे ए परिघनी स्पर्शकनी दिशामां होय। कई दिशामां होय? स्पर्शकनी दिशामां। एटले आपणे चुंबकीय क्षेत्रनो स्पर्शीय घटक लेवानो। स्पर्शकने इंग्लिशमां आपणे टेन्जेंट कहीए छीए, टेन्जेंटनो प्रथम अक्षर टी थाय, एटले एवा चुंबकीय क्षेत्रने आपणे बीटी वडे दर्शाईशुं। आ स्पर्शीय घटक एटले चुंबकीय क्षेत्रनो स्पर्शीय घटक बीटी अने डीएल नो गुणाकार कर्यो। बराबर, बीटी एटले स्पर्शीय घटक, एटले आना आवी रीते भी लखाय बीकॉस थीटा इंटू डीएल। कॉस थीटा ने दूर करिए एटले आपणे अहीं अदिश गुणाकार कहेवाय, एटले के डॉट निशानी आई जाए आ रीतना बी डॉट डीएल। આવું એમ્પિયરે સૂક્ષ્મ સૂક્ષ્મ ખંડો માટે, દરેકે દરેક સૂક્ષ્મ સૂક્ષ્મ ખંડો માટે કર્યું અને દરેકે દરેક સૂક્ષ્મ ખંડોનું આવી રીતના ચુંબકીય ક્ષેત્ર વડે અદિશ ગુણાકાર કર્યો અને એ તમામનું ત્યારબાદ શું કર્યું? સરવાળો, અને સરવાળો શેમાં રૂપાંતર પામી જાય? સંકલનમાં। એટલે એને આવી રીતના સંકલન કર્યું કે આ બંનેનો આવો એક ઘટક એક ખંડ માટે શોધ્યું, પછી બીજા ખંડ માટે શોધ્યું, ત્રીજા ખંડ માટે શોધ્યું, પછી બધા ખંડોનો આ બધાનો શું કરી દીધું? એને સરવાળો, અને સરવાળો શેમાં રૂપાંતર થઈ ગયો? સંકલનમાં રૂપાંતર થઈ ગયો। એને જોયું તો આ બંનેનો જે ગુણાકાર છે એ ગુણાકાર મ્યુ ઝીરો અને તેમાંથી પસાર થતા કુલ પ્રવાહના ગુણાકાર જેટલું મળે છે। તો આ છે એમ્પિયરનો સર્કિટલનો નિયમ। એ ખાસ તમારે યાદ રાખવાનું। આના ઉપરથી શું કીધું છે એમ્પિયરે પોતાનો સર્કિટલનો નિયમ? કે કોઈ પણ બંધ પૃષ્ઠ હોય, આ કોઈ પણ બંધ પૃષ્ઠ વડે ઘેરાતું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ એટલે કે સિગ્મા આઈ અને શૂન્યાવકાશની પરમી એબિલિટી એટલે કે મ્યુ ઝીરોના ગુણાકાર જેટલું હોય છે। ફરીથી, તો કોઈપણ બંધ સપાટી સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન, આનું કયું સંકલન કહેવાય છે? રેખા સંકલન કહેવાય। એ તે બંધ ગાળા વડે ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ એટલે કે સિગ્મા આઈ અને મ્યુ ઝીરોના ગુણાકાર જેટલું હોય છે। આને કહેવાય છે એમ્પિયરનો સર્કિટલનો નિયમ કહીશું। હવે આ આકૃતિને આપણે સેજ આમ જોઈ લઈએ, એટલે કે આવી રીતના એટલે કે આ જે ગાળો છે એનો હું અનંત લંબાઈનો કે જેની લંબાઈ ટોટલ લઈ લઈએ કેપિટલ એલ, આમાંથી પ્રવાહ આ રીતના પસાર થાય, જો આવી રીતે। બરાબર, આ એની ત્રિજ્યા લઈ લઈએ આર। બરાબર, એટલે કે આખા વર્તુળાકારનું પરિઘ, જેને આપણે કેટલું કહી દઈએ? 2 પાઈ આર કહી દઈએ। હવે જુઓ,
આ ગાળો ધારો કે એલ લંબાઈનો હોય, બરાબર, જેનું જે મુક્ત સીમા છે એ કયું છે? વર્તુળાકાર હોય, આ વર્તુળાકાર દેખાય છે દરેકને, એની પરિઘ કેટલો થાય? 2πr થાય. તો હવે જુઓ, એમ્પિયરનો આપણે સર્કિટલનો નિયમ વાપરીએ તો હવે જુઓ, આવા કિસ્સામાં ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં, એટલે કે આવી રીતે, અને ડીએલ એટલે કે આ પરિઘ, એ બંને પરસ્પર કેવા હોય છે? લંબ. અર્થાત થીટા બરાબર કેટલા? 0. બંને કેવા થશે? સમાંતર. આથી કોસ થીટા બરાબર કોસ 0 બરાબર 1. હવે આ રેખા સંકલન જુઓ, ડોટને દૂર કરીએ એટલે કોસ થીટા મૂકી દઈએ, બરાબર મ્યુ 0 સિગ્મા આઈ, એટલે કુલ પ્રવાહ લઈ લઈએ આપણે કેપિટલ આઈ, એટલે આની જગ્યાએ લઈ લઈએ આઈ. કોસ થીટાની કિંમત 1, બી બાર નીકળી જાય, અંદર શું રહેશે? ડીએલ બરાબર મ્યુ 0 આઈ થશે. ડીએલ એટલે આખું આ જે મુક્ત સપાટી દેખાય છે આખું લેવાની, આખાનું તો શું થાય? એનું પરિઘ જેટલું, એટલે કે 2πr બરાબર મ્યુ 0 આઈ. બીના સૂત્રનો કરતા બનાવી દઈએ, એટલે કે મ્યુ 0 આઈ અપોન 2πr. તો આ છે, એ તમે જો આ ગાળોની સપાટી વર્તુળાકાર હોય અને અનંત લંબાઈનો સીધો તાર હોય તેના માટે વખતે તમે આ સૂત્ર વાપરી શકો છો. એટલે કે પૂછાય કે અનંત લંબાઈનો સીધો તાર હોય તો એના માટે ચુંબકીય ક્ષેત્ર કયું? તો મ્યુ 0 આઈ અપન 2πr, જ્યાં આર એ તારની ત્રિજ્યા કહેવાય, બરાબર. એટલે એમ્પિયરનો સર્કિટલનો નિયમ. હવે આપણે જોઈશું આગળનો ટોપિક છે 4.8, સોલેનોઇડ અને ટોરોઇડ. એમાં આપણે સૌ પ્રથમ જોઈ લઈએ સોલેનોઇડ વિશે. તો સોલેનોઇડ શું છે? તો સોલેનોઇડ હું તમને કહું તો જુઓ, દાખલા તરીકે મારી પાસે એક નરમ લોખંડનો આ નળાકાર છે, હવે આ નરમ લોખંડના નળાકારની ઉપર હું શું કરું છું? ઇનેમલ વાહક તાર. ઇનેમલ વાહક તાર એટલે શું? કે અવાહક પડ ચડાવેલો કોઈ પણ વાહક તાર, એ વાહક તારમાં કોપર તાર પણ લઈ શકો, પણ કોપર તારની આસપાસ આપણે શું કરી દેવું પડે? એને અવાહક પડ ચડાવી દેવું પડે. અવાહક પડ ચડાવો એટલે કે બંને એકબીજાના કેવા કહેવાય? વાહકના, એટલે કે વાહક અવાહકીય સંપર્કમાં રહે, એટલે આવી રીતના. આ ઇનેમલ કરેલા વાહક તારને એકદમ પાસ પાસે હેલિકલ રીતે આ નરમ લોખંડના નળાકાર ઉપર ગોઠવવામાં આવે છે, આવી રીતના. આ પાસ પાસે છે, આ દરેકે દરેક વાહક તારની ઉપર એક અવાહક પડ ચડાવેલું છે, જેથી આ બંને આ બધા તાર એકબીજાની પાસ પાસે વીંટળાયેલા હોવા છતાં એકબીજા ઉપર અસર કરતા નથી, કેમ કે અવાહકીય રીતે જોડાયેલા છે એટલા માટે. તો આ રીતના જે બનતી રચના છે એ રચનાને આપણે શું કહીશું? સોલેનોઇડ કહીશું. ખ્યાલ આવી ગયો? એટલે આ જનરલી તો બધા કેવા હોય? ગોળાકાર રિંગો જ હોય. આદર્શ જે સોલેનોઇડ હોય એમાં એક જ વાયરના લેવામાં આવેલો હોય, પણ આવી ગોળ ગોળ રિંગો ગોઠવેલી હોય છે એની આજુબાજુ, બરાબર. પરંતુ આપણો જે વ્યવહારમાં ઉપયોગ થાય છે સોલેનોઇડ, એમાં તો એક જ તાર લેવામાં આવે છે અને એ તારને એકબીજાની પાસ પાસે હેલિકલ આકારમાં વીંટળાઈ અને ગોઠવવામાં આવે છે. આ બે એના આડછેદ કહી શકીએ, બરાબર. હવે આ જે છે એ સોલેનોઇડની ત્રિજ્યા કહેવાય, આ બરાબર. અને આને કહીશું આપણે સોલેનોઇડની લંબાઈ. જે સોલેનોઇડમાં
त्रिज्या ए लंबाई ने सापेक्ष में अवगणी शकाय एवी होय तो एवा सोलेनोइड ने लांबो सोलेनोइड कहवाय। शू कहवाय? लांबो सोलेनोइड। अर्थात तमे समझी शको कि आ त्रिज्या एटली ओछी होय अने आ नळाकारनी लंबाई खूब ज वधारे होय तो आवो जे सोलेनोइड बने सोलेनोइड ने आपणे शू कहीशुं? लांबो सोलेनोइड। अने जेमां त्रिज्यानुं मूल्य ए लंबाई करता थोड़ूक वधारे होय, बहु वधारे नहीं पण थोड़ूक वधारे होय तो एवा सोलेनोइड ने टूंको सोलेनोइड कहेवाय। शू कहेवाय? टूंको सोलेनोइड कहेवाय। एटले आ पूछाय के लांबो सोलेनोइड एटले शू अने टूंको सोलेनोइड एटले शू, एटले तमने आ ख्याल होवो जोईए। हवे सोलेनोइडनी अंदरना भागमां उद्भवतुं आपणे चुंबकीय क्षेत्र जोईशुं, बराबर। हवे आ जे सोलेनोइड छे अत्यारे आपणे कयो लईए छे? लांबो सोलेनोइड। लांबो सोलेनोइड लईए एटले एनी लंबाई खूब ज वधारे होय, એમાં વીંટાળેલા જે આંટાની સંખ્યા છે આંટાની સંખ્યા બી ઘણી વધારે હોય। તો આપણે બધાનું કરવા જઈએ એના પહેલાં હું એની અંદર આટલો પૃષ્ઠ વિચારું છું। જો એલ લંબાઈનો આટલો પૃષ્ઠ વિચારું છું, આ એ, આ બી, આ સી અને આ ડી, આની લંબાઈ કેટલી લઈ લઈએ આપણે? ધારો કે એલ। ख्याल आई गयो? एवो काल्पनिक पृष्ठ विचारू के जेनो अर्धो भाग बार अने अर्धो भाग सोलेनोइड नी अंदर रहे, बराबर। अवे आ जे चौरस छे एना चार भाग पड़ी गया, ए बी, बी सी, सी डी अने ए डी। आ चारे चार भाग में हूँ एम्पियर नो सर्किटल नो नियम एप्लाय करूँ। तो पहला ए बी भाग लई लो, तो जुओ विद्युत प्रवाह आ दिशामां वहेशे आम, एटले चुंबकीय क्षेत्र तमे आंगळीओ मूको तो पेलो जे नळाकार छे नळाकारनी अंदर आवी रीतना जशे, आ देखाय छे ने आवी रीते, आवी रीतना, बराबर। जो अलग पेनथी दर्शाव तो चुंबकीय क्षेत्र कंईक आ रीतना बतावशे। ख्याल आई गयो? आ लीला कलरनुं छे ए आपणुं चुंबकीय क्षेत्र छे। हवे जुओ ए बी ना भाग में लंबाई आ दिशा में, चुंबकीय क्षेत्र आ दिशा में, एट्ले थीटा बराबर कितला थसे? जीरो। तो एवा किस्सा में कॉस थीटा की किंमत कितली थसे? एक। अने जे संकलन डीएल लखीए छे ए डीएल बराबर शू थसे? एल। तो एम्पियर नो सर्किटल नो नियम कयो छे? बी डीएल कॉस थीटा बराबर म्यू जीरो सिग्मा आई आवशे। हवे आ जे सिग्मा आई छे ए सिग्मा आई एटले पसार थतो कुल प्रवाह। शू कहेवाय? पसार थतो कुल प्रवाह। जो हवे एक आंटामांथी वहेतो प्रवाह आई होय तो आवा तो घणा बधा आंटा होय, घणा बधा आंटा एटले कैपिटल एन लई लईए। एक आंटामांथी वहेतो प्रवाह आई तो आवा एन आंटामांथी वहेतो प्रवाह केटलो? तो एने आपणे केटला कहीशुं? एन आई, बराबर। एटले सिग्मा आई नी जगह लखी काढ़िए एन आई कॉस थीटा नी किंमत मूकी दईए, एक बी बार आई जशे एटले संकलन डीएल बराबर म्यू जीरो एन आई। ख्याल आई गयो दरेकने? हवे आ डीएल छे एनी जगह केटला कर दईए? एल। एटले बी एल बराबर म्यू जीरो एन आई। आ समीकरण नंबर एक। हवे कयो भाग आयो? एडी भाग लई लीए। चलो एडी भाग माटे वात करिए तो एल क्या जाय छे? ऊपर। चुंबकीय क्षेत्र क्या आवे छे? आ बाजू। एटले बन्ने वच्चेनो खूणो केटलो? 90। एटले अहींया थीटा बराबर केटला लखीशुं? 90। आथी कॉस 90 नी किंमत केटली थाय? 0। जो कॉस 90 नी किंमत 0 थाय तो संकलन बी डॉट डी एल बराबर बी डी एल कॉस 90 बराबर शू थाय? 0। एटले आ भागना लीधे आपने कोई चुंबकीय क्षेत्र के एम्पियर नो सर्किटल नो नियम लागू पड़ी शकता नथी। चलो एना पछी लई लीए सी डी भाग माटे। तो सी डी भाग जुओ तो सोलेनोइड नी बहार, अने बहारना भाग में तो चुंबकीय क्षेत्र शू होय?
जीरो, तो आपणे जे एम्पियरनो सर्किटलनो नियम वापरीए छे आ रीते। एमां बीनी किंमत जीरो होय तो आ बी केटली थाय, जीरो ज थाय। त्रीजो कयो भाग रह्यो? सीबी भाग। चलो सीबी भाग माटे फरीथी जोई लईए કે એલ નીચે આવે, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં જાય, બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 90, એટલે થીટા બરાબર કેટલો થશે? 90, આથી કોસ 90ની કિંમત કેટલી થાય? 0, માટે એમ્પિયરનો જે સર્કિટલનો નિયમ વાપરીએ બી ડોટ ડીએલ બરાબર શું થાય? સંકલન બી ડીએલ કોસ 90 બરાબર શું થાય? 0। આથી તમે જોઈ શકો છો કે આપણે ચાર ભાગ લીધા, કયો કયો ભાગ? એબી, એડી, સીડી અને સીબી। એમાં જે ત્રણ ભાગ છે એ ત્રણ ભાગમાં તો આપણને એમ્પિયરનો સર્કિટલનો નિયમ કેવો મળે છે? જીરો। તો માત્ર કયો ભાગ રહેશે? અંદરનો ભાગ, એલ લંબાઈનો જે ખંડ છે, જેના માટે આપણે આ સૂત્ર પ્રાપ્ત થઈ ગયું। ખ્યાલ આવી ગયો? હવે આ એલને હું નીચે લઈ લઉં એટલે આપણા માટે ખાલી કન્સિડર, ખાલી કયા ભાગમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે? માત્ર અંદરના ભાગમાં ઉત્પન્ન થશે। અને એ બી કેટલું ઉત્પન્ન થશે? તો બી બરાબર મ્યુ ઝીરો એન આઈ અપોન એલ થઈ જશે, બરાબર? એલ છેદમાં આવતો આ જે એન અપોન એલ કહેવાય એને શું કહેવાય? એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા। શું કહેવાય? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, જેને આપણે સેના વડે દર્શાવીશું? સ્મોલ એન। તો ક્યારેક તમે આ સૂત્ર બી વાપરી શકો, અથવા તો એન અપોન એલની જગ્યાએ શું લખી કાઢવાનું? સ્મોલ એન, એટલે સોલેનોઇડનું સૂત્ર શું આવશે? મ્યુ ઝીરો એન આઈ। તો આ વાત થઈ આપણે અતિ લાંબા સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું આવશે? બી બરાબર મ્યુ ઝીરો એન આઈ। પરંતુ જો ટૂંકો સોલેનોઇડ લઈએ, કયો સોલેનોઇડ? ટૂંકો, તો આના માટે સૂત્ર શું થશે? તો જુઓ, ટૂંકો સોલેનોઇડ એટલે મેં તમને કીધું કે જેની ત્રિજ્યા આવી રીતના હોય, એટલે કે ત્રિજ્યા એ લંબાઈની સાપેક્ષમાં એટલી બધી ઓછી ના હોય, તેવા કિસ્સામાં એ સોલેનોઇડ કયો સોલેનોઇડ કહેવાય? ટૂંકો સોલેનોઇડ। આપણે અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, આ લંબાઈ ધારો કે લઈ લઈએ કેપિટલ એલ, બરાબર? સ્મોલ એલ લો તો બી વાંધો નહીં, આગળ સ્મોલ એલ લીધું છે એટલે આપણે આ ખૂણા વિચારી લીધા, આ આલ્ફા વન, આ આલ્ફા ટુ। તો આવા કિસ્સામાં જ્યારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું હોય તો આપણું પેલું સૂત્ર તો છે જ, કયું? મ્યુ ઝીરો એન આઈ, જે લાંબા સૂત્ર, લાંબા સોલેનોઇડ માટે વાપર્યું હતું। પરંતુ આની અંદર થોડુંક એડ કરવાનું છે, શું? સાઇન આલ્ફા વન વત્તા સાઇન આલ્ફા ટુ અને ભાગ્યા બે, બરાબર? તો આ એ સૂત્ર તમારો ખાસ યાદ રાખવાનું રહેશે ટૂંકા સોલેનોઇડ માટે, અને આગળ જોયું એ આપણું લાંબા સોલેનોઇડ માટે, બરાબર? હવે આપણે આગળનો ટોપિક લઈએ 4.8માં જ। કયો ટોપિક લઈશું આપણે? ટોરોઇડ। ટોરોઇડની વ્યાખ્યા આપવી હોય તો હમણાં જે સોલેનોઇડ આપણે ભણ્યા, બરાબર, તો સોલેનોઇડના બે તારના આપણે બે છેડાને જોઈન્ટ કરી દઈએ તો એ આપણે શું બની જશે? ટોરોઇડ। તો કંઈક આ રીતના ટોરોઇડની, સોલેનોઇડના બંને છેડા આવી રીતના જોઈન્ટ કરી દેવાના, તો આ જે બનતી રચના છે એને આપણે શું કહી શકીએ? ટોરોઇડ, જેમાં વાયર તો આવી રીતના જ એકબીજા સાથે કેવા છે? હેલિકલ આકારમાં ગોઠવાયેલા છે, આવી રીતે। બરાબર, તો આ રીતના ટોરોઇડની એક રચના થઈ ગઈ। ટોરોઇડની રચના એક પ્રકારના ટાયરના ટ્યુબની જેમ કહેવાય, કે જે અંદરથી કેવું હોય? પોલો હોય। હવે આ ટોરોઇડના ત્રણ ભાગ આપણે લઈ લઈએ, એક અંદરનો ભાગ એટલે કે જ્યાં કશું જ નહીં, એક બહારનો ભાગ
અને એક ટોરોઇડની અંદર, એટલે આને આપણે કહી દઈએ પી, અને આપણે કહી દઈએ ક્યૂ, અને આને આપણે કહી દઈએ આર. બરાબર. હવે આને અલગથી આપણે એક આકૃતિ બનાવીએ જેનો આડછેદ કહેવાય. બરાબર. આવી રીતે સૂત્રની ગણતરી કરવા માટે આપણે ત્રણ ગાળા લીધા છે, એક બહારનો, એક અંદરનો અને એક અહીંયા. ત્રણે ત્રણની અલગ અલગ આપણે ત્રિજ્યા બતાવી દઈએ. આની ત્રિજ્યા આપણે લઈ લઈએ આર વન અંદરના ભાગની, આની ત્રિજ્યા લઈ લઈશું આપણે આર ટુ, અને આની ત્રિજ્યા લઈ લઈએ આપણે આર, એકલું આર લઈ લઈએ. બરાબર. હવે જુઓ કે પહેલાં ત્રણ બિંદુ પી, ક્યૂ અને આર. ચલો પી બિંદુની વાત કરીએ. હવે એમાંથી આપણે આ જે વર્તુળાકાર આવી રીતના ગાળો વિચારીએ તો એની જે લંબાઈ છે એટલે કે સંકલન ડીએલ, એ શું થશે? ટુ પાઈ આર ટુ. પણ એવા વિસ્તારમાં જો આ ક્યૂ અને જે પી બિંદુ છે, આપણે એક મિનિટ, સોરી, આ ક્યૂ, પી, ક્યૂ અને આર, આ જે બિંદુ પી અને બિંદુ આર આગળ કોઈ પણ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું નહીં. કારણ કે જો તમે તાર આ બાજુ જાય, જમણા હાથના અંગૂઠાનો નિયમ વાપરો, એટલે બધું જ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં જાય છે? અહીંયા. આ લાલ કલરની પેનથી મેં જે દર્શાવ્યું છે એ તમારું શું છે? ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર ખાલી અંદરના ભાગમાં જ હોય છે. આ બંને ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેવું છે? ઝીરો. અથવા તો એવું બી કહી શકીએ કે આ બંને વિસ્તારમાં જે વિદ્યુત પ્રવાહ કેવો છે? ઝીરો. વિદ્યુત પ્રવાહ ખાલી આટલા ભાગમાં જ જાય છે, એટલે આ બંને ભાગમાં જો વિદ્યુત પ્રવાહ કેવો? ઝીરો. એટલે કેવું લખી શકાય કે સિગ્મા આઈ બરાબર કેવું થાય? ઝીરો. તો આવા કિસ્સામાં મારે એમ્પિયરનો સર્કિટલનો નિયમ વાપરવો હોય તો શું લખાય? બી ડી એલ કોસ થીટા બરાબર મ્યુ ઝીરો સિગ્મા આઈ. પરંતુ સિગ્મા આઈ બરાબર તો શું થાય છે? ઝીરો. તો આ ભાગમાં આપણે એમ્પિયરનો સર્કિટલનો નિયમ વાપરીએ તો એવા ભાગમાં બી બરાબર કેવું મળે છે આપણને? ઝીરો. હવે પી બિંદુ પાસે પૂરું. હવે આર બિંદુ પાસે વાત કરીએ. ચલો આર બિંદુ પાસેની વાત કરીએ તો એના માટે સંકલન ડીએલ બરાબર શું થાય? ટુ પાઈ આર વન. એમાં બી પસાર થતો પ્રવાહ કેવો છે? ઝીરો. તો એમ્પિયરનો સર્કિટલનો નિયમ વાપરીએ, બી ડી એલ કોસ થીટા બરાબર મ્યુ ઝીરો સિગ્મા આઈ. સિગ્મા આઈ બરાબર કેટલા થાય? ઝીરો. તો આવા કિસ્સામાં બી બી બરાબર શું મળશે? ઝીરો મળશે. એટલે બે બિંદુ પૂરા આપણે પી અને આર. હવે કયો બિંદુ રહ્યો? ક્યુ બિંદુ. ચલો ક્યુ બિંદુ પાસે સંકલન ડીએલ લખીએ તો એ આપણને કેટલા મળશે? ટુ પાઈ આર. સિગ્મા આઈની વાત કરીએ તો ચલો એ કાંટામાંથી પસાર થતો પ્રવાહ આઈ, તો આવા તો ટોટલ કેટલા આંટા છે? એન. તો એ કાંટામાંથી વહેતો પ્રવાહ આઈ હોય તો એન આંટામાંથી વહેતો પ્રવાહ કેટલો? એન આઈ લખાય. એટલે અહીંયા આપણે લખીશું સિગ્મા આઈ બરાબર એન આઈ. બરાબર. એમ્પિયરનો સર્કિટલનો નિયમ વાપરીએ, બી ડી એલ કોસ થીટા બરાબર મ્યુ ઝીરો સિગ્મા આઈ. ચલો કોસ થીટાની કિંમત એક, બી બાર આવી જાય, સંકલન ડીએલ. ચલો બી એમ ના એમ સંકલન ડીએલની જગ્યાએ કેટલા લખીશું? ટુ પાઈ આર બરાબર મ્યુ ઝીરો સિગ્મા આઈની જગ્યાએ કેટલા લખીશું આપણે? એન આઈ. તો બી બરાબર શું આવશે? મ્યુ ઝીરો એન આઈ અપોન ટુ પાઈ આર. ખ્યાલ આવી ગયો? એટલે ટોરોઇડ માટે આપણને સૂત્ર કયું મળે છે? બી બરાબર મ્યુ ઝીરો એન આઈ અપોન ટુ પાઈ આર. આ જે એન અપોન ટુ પાઈ આર દેખાય છે દરેકના, તો ટુ પાઈ આર એક પ્રકારનું શું કહેવાય? લંબાઈ જ કહેવાય, પરિઘની લંબાઈ. તો આને બી શું લખાય? કે એકમ લંબાઈ દીઠ, એનને શું કહીશું આપણે? આંટાની સંખ્યા. જેના બરાબર આપણે શું ધારી લઈએ? એન. તો આ જે છે ને એન અપોન ટુ પાઈ આર, એની જગ્યાએ સ્મોલ એન મૂકી દો તો બી બરાબર શું મળશે? મ્યુ ઝીરો
एनआई। तो आ सूत्र है टोरोइड नु, सोलेनोइड नु अने टोरोइड नु बन्ने नु सरखू थाय छे, देखाय छे दरेकना। जो सोलेनोइड माटे भी आपणे कयुं लायता म्यू झीरो एन आई, અને ટોરોઇડ માટે બી કયું લાયા મ્યુ ઝીરો એન આઈ, પરંતુ બંનેમાં ફરક કેટલો છે કે આમાં સ્મોલ એન બરાબર કેપિટલ એન ભાગ્યા ટુ પાઈ આર, અને આની અંદર સ્મોલ એન એટલે કેપિટલ એન અપોન એલ। હવે ઘણા બધા છોકરાઓને એવું ડાઉટ રહેતો હોય છે કે કેપિટલ એન ક્યારે વાપરવાનું, સ્મોલ એન ક્યારે વાપરવાનું, તો યાદ રાખવાનું કે દાખલાની અંદર એવું આપેલું હોય કે ધારો કે 5000 આટા, ખાલી એકમમાં આટા લખેલું હોય તો આપણું શું કહેવાય, કેપિટલ એન। परंतु जो एनी अंदर आपेलू होय 50 आटा पर सेंटीमीटर, एटले के एकम आटा पर सेंटीमीटर आपेलो होय, तो ए वखते आपणे लेवानुं स्मोल एन। तो आ थयुं आपणुं टोरोइड अने सोलेनोइड, एना उपरथी दाखला पण आवशे जे आपणे पछी जोईशुं। पहेला तमे सोलेनोइड अने टोरोइडना सूत्रो अने बधुं तैयार करी दो। आजना लेक्चर पूरतुं आटलू, आवतीकालना लेक्चरमां आपणे આગળનો ટોપિક સ્ટાર્ટ કરીશું। થેન્ક યુ।